સુરત શહેરમાં છેલ્લા 3 મહિનામાં કટોદરા, ઉધના, સલાબતપુરા, રાંદેર અને ઉમરા પોલીસ હદમાંથી મોબાઈલ સ્નેચિંગ અને રિક્ષામાં પેસેન્જરોના મોબાઈલ પડાવી પાડતી ટોકડીના 7 સાગીરતને ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ ટીએ ગઢવી અને તેમના સ્ટાફે ઉધના 3 રસ્તા પાસે રિક્ષામાંથી પકડી પાડી ચોરીના 100 ગુના ઉકેલી નાખી 135 મોબાઈલ, આઈપેડ અને 13.90 લાખની રોકડ મળી કુલ્લે 26.12 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ચોરીના મોબાઈલ ટોળકી ભાગળ તળાવ જનતા માર્કેટ પાસે આવેલી મોબાઈલની દુકાનમાં જૈનમ ઉર્ફે ખારક અસલમ કાપડિયાને રસ્તામાં વેચી દેતી હતી. જૈનત કાપડિયા પછી ચોરીના મોબાઈલના જથ્થા બંધમાં બોટાદમાં રહેતા મમ્મુ કાસિમ ઉર્ફે મમ્મુ બોટાદને વેચી દેતો હતો. હાલમાં મમ્મુ કાસિમ ભાગી ગયો છે, જેને શોધવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમ બોટાદ ગઈ હતી, જો કે મળ્યો ન હતો. ચોરીના 16 ગુનાઓ પૈકી ખટોદરા 9, ઉમરા 4 અને ઉધના સલાબતપુરા અને રાંદેર પોલીસનો 1-1 ગુનો ઉકેલાયો છે. પકડાયેલ તમામ આરોપીઓ ભેસ્તાન આવાસના રહેવાસી છે. અજરુદ્દીન ઉર્ફે અજય, નિઝામ શેખ, સાદિક ઉર્ફે જંબુસરા શકીલ શેખ, કાલિમ ઉર્ફે કલ્લુ સલીમ શેખ, હાફિઝ ખાન ઉર્ફે બાબા ફિરોઝ ખાન, ઇફાન ઉર્ફે પપ્પુ સત્તાર મંસૂરી, ઇમરાન ઉર્ફે લંગડો સત્તાર મંસૂરી, જુનેદ ઉર્ફે ખારક અસલમ કાપડિયા, જેને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી મોબાઈલની ચોરીની કેટલીક ઘટનાઓ બનતી હતી, જેમાં બાઇક ઉપર સવાર કેટલાક ચોરીસમો મોબાઈલ સ્નેચિંગ તથા રિક્ષામાં પેસેન્જરના સ્વાંગમાં રિક્ષામાં સાથે બેસી અને મોબાઈલની ચોરીની ઘટનાઓ બનતી હતી, જેના અનુસંધાને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ તેમજ લોકલ પોલીસ પણ આ ગુનાઓ ડિટેક્ટ કરવા માટે તૈયારીમાં હતા અને ગુના ડિટેક્ટ કરવા માટે પ્રયત્નશીલ હતા. તે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓને અને લોકલ પોલીસને મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી તરફથી મળેલ સૂચનાઓ આધારે નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ બ્રાન્ચ, નાયબ મદદનીશ પોલીસ કમિશનર ક્રાઇમ બ્રાન્ચ તેમજ ઉધના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર, બી ડિવિઝનના સ્ટાફ તથા ઉધનાના ડિસ્ટાફના માણસો સાથે એક આયોજન કરવામાં આવેલું હતું, જેમાં ભેસ્તાન આવાસના 4 આરોપીઓ રિક્ષા સાથે પકડાયેલા હતા, જેમાં અજરુદ્દીન અજર, નિઝમા શેખ, સાદિક જંબુરા શકીલ શેખ, કલીમ ઉર્ફે કલ્લુ સલીમ શેખ અને રિક્ષા ડ્રાઈવર હાફિઝ ખાન બાબા ફિરોઝ ખાન, એ 4 આરોપીઓ રિક્ષા સાથે પકડાયેલ અને એમની પાસે કેટલાક મોબાઈલ પણ મળી આવેલ હતા. આ 4 આરોપીઓ રિક્ષામાં પેસેન્જરના સ્વાંગમાં રિક્ષા સાથે જઈ અને પેસેન્જરો પાસેથી મોબાઈલની ચોરી કરતા હતા એવી બાતમી મળેલી હતી ડિસ્ટર્બ ઉધના અને ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ ગઢવીને, અને જેના આધારે એ 4ને પકડ્યા બાદ એક ષડયંત્ર બહાર આવ્યું, જેમાં ડિંડોલીના ભેસ્તાન આવાસના બીજા 2 આરોપીઓ ઇમરાન ઉર્ફે ઇપ્પુ અને ઇમરાન લંગડો અને ઇરફાન ઇપ્પુ 2 આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી. જે આરોપીઓ સુરત શહેરમાંથી મોબાઈલની ચોરી કરી અને એક રિસીવર છે જે જુનેદ ઉર્ફે ખારક અસલમ કાપડિયા એને આ મોબાઈલ ચોરી કરતા હોવાની આખી ઘટના સામે આવી હતી, જેના આધારે જુનેદ ઉર્ફે ખારેકની ધરપકડ કરવામાં આવેલ અને ક્રાઇમ બ્રાન્ચમાં લાવી એની તપાસ કરતા તેના ઘરેથી અને અલગ અલગ જગ્યાએથી તેની પાસેથી કુલ 131 જેટલા મોબાઈલ તેમજ એક આઈપેડ અને 13,90,000 જેટલી મોટી કેશ રકમ એની પાસેથી મળી આવેલ છે અને જે હાલમાં કબજે કરી એની તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ છે. આ જુનેદ ઉર્ફે ખારેક જે છે એ સુરત શહેરમાં અલગ અલગ ચોરી કરતા ચોરો સાથે સંકળાયેલો છે, જે મોબાઈલ સ્નેચિંગ અને રિક્ષામાંથી મોબાઈલ ચોરી કરતી જે ગેંગ છે એ બધાની સાથે સંકળાયેલ છે અને તેમની પાસે ચોરી કરાવી મોબાઈલ પોતે મેળવી એમને અમુક રકમ આપી આ મોબાઈલની એક ઓર્ગેનાઇઝ ગેંગ તરીકે કામ કરી મમુ નામના એક આરોપી છે જે બોટાદનો રહેવાસી છે, એ મમુ નામના આરોપીને આ મોબાઈલ વેચવાનું આખું ષડયંત્ર બહાર આવેલ છે. જે ગુનાની અંદર આ સુરત શહેરમાં ખટોદરા પોલીસ સ્ટેશનના 9 ગુના ડિટેક્ટ થયેલ છે, ઉધના પોલીસ સ્ટેશનનો 1 ગુનો, સલાબતપુરા પોલીસ સ્ટેશનનો 1 ગુનો, રાંદેર પોલીસ સ્ટેશનનો 1 ગુનો અને ઉમરા પોલીસ સ્ટેશનના 4 ગુના અત્યાર સુધી ડિટેક્ટ થયેલ છે. આ 131 મોબાઈલ જે હાથમાં આવેલ છે એના અનુસંધાને આગળની તપાસ ચાલુ છે અને હજુ પણ અન્ય પોલીસ સ્ટેશનના ગુના ડિટેક્ટ થશે એવી સંભાવનાઓ છે. સર આરોપો ખાસ એમઓ કે રીતના હતા, મતલબ આ જે જુવેદ છે એ જે લોકો પાસે
લોકો સિટીમાં એ લોકો એના કોન્ટેક્ટમાં માણસો છે અત્યાર સુધીની અત્યાર સુધીની તપાસમાં એવું ખુલ્યું છે કે જુનેદ છે એ સિટીના લગભગ 12-15 જેટલા મોબાઈલ ચોરો સાથે સંકળાયેલ છે અને એ મોબાઈલ ચોરો પાસે એ પોતે જ ચોરી કરાવતો હોય એવું આમ તપાસમાં બહાર આવેલ છે અને મોબાઈલ ચોરો છે એ બાઇક ઉપર મોબાઈલ સ્નેચિંગની જે ઘટનાઓ અવારનવાર સુરત શહેરમાં બનતી રહે છે એ મોબાઈલ સ્નેચિંગ કરાવતો હોય છે અને રિક્ષામાંથી પેસેન્જરના ખિસ્સામાંથી મોબાઈલની ચોરી કરાવતો હોય છે. હાલ સુધીમાં એ તપાસમાં એવું જાણવામાં આવ્યું છે કે 3 મહિનાથી આ જે 131 મોબાઈલ છે એ 3 મહિનાથી એની પાસે જે ચોરીની ઘટના બની છે એ છેલ્લા 3 મહિનાના છે. એ સિવાય એની આગળની પણ 1 વર્ષ ઉપરથી આ એમઓથી એ ચોરી કરાવતો હતો એ તપાસ અત્યારે ચાલુ છે. નહીં, જે ચોર છે એ ચોર પોતે ચોરી કરે પછી એની કિંમત નક્કી કરે છે અને પોતે એ જે કિંમતમાં વેચવા માંગતા હોય એ કિંમતમાં જુનેદને વેચતા હોય છે. ત્યાર પછી જુનેદ એ મમુ નામનો આરોપી છે જે બોટાદ તેને વેચતો હોય છે અને એમાં દરેકને અલગ અલગ એની કિંમત મળતી હોય છે અને એ પ્રમાણે એ લોકો પોતાની કિંમત પ્રમાણે એ પોતે કમાતા હોય છે. અગાઉ હા એને પકડવા માટે અત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમો કામે લાગેલ છે અને અગાઉ પણ એ આરોપી પકડાયેલ હતો અને એની આ એમઓ છે. હા, જુનેદના ઘરમાંથી રૂપિયા ગણવાનું એક મશીન પણ પકડાયેલ છે. 13,50,000 જેટલી કેશ અને રૂપિયા ગણવાનું મશીન પણ પકડાયેલ છે. એનો મતલબ એ થાય છે કે આ જે નેક્સસ છે એમાં એ લોકો ખૂબ મોટી રકમ કમાતા હશે અને એના માટે આ મશીન પણ રાખતા હોય છે. જુનેદ પોતે અત્યારે તો એનું કપડાનું બિઝનેસ હોવાનું જણાવે છે પરંતુ અગાઉથી એની હિસ્ટ્રી જોઈએ તો એણે મોબાઈલનો બિઝનેસ ઘણા સમયથી કરેલો છે. સેકન્ડ હેન્ડ મોબાઈલનો બિઝનેસ એટલે સેકન્ડ હેન્ડ મોબાઈલ જે અગાઉ એણે જે બિઝનેસ કર્યો હતો એ ચોરીના મોબાઈલ જ હોઈ શકે અને એ તપાસમાં આગળ હાથ ધરેલ છે. સર, નોર્મલ ફોન તો ઠીક છે પરંતુ જે આઈફોન નંબર આવે છે એવું હતું કે આ બધા આઈએમએલ નંબર છે તે ચેન્જ કરી નાખતા તો એ કઈ રીતે થતું હતું, શું હતું? અત્યારે જે અમારી પાસે મોબાઈલ મળ્યા છે 131 મોબાઈલ એ ઓરિજિનલ આઈએમઆઈ નંબરથી છે અને એ જુનેદ છે એ ઓરિજિનલ આઈએમઆઈ નંબરવાળા જ મોબાઈલ આગળ વેચતો હતો. આગળ પછી એના આઈએમઆઈ નંબર ચેન્જ કરવાનું કેવી રીતના કરતા હતા એ આગળની જે ગેંગ છે બીજી ગેંગ એ જ્યારે પકડાય ત્યારે એ આપણને તપાસમાં ખબર પડશે. હા, એ જુનેદ અહીંયાથી મોબાઈલ છે એ બોક્સમાં પેકિંગ કરી અને અહીંયાથી કુરિયર મારફતે બોટાદ અને આગળ બીજા પણ કોઈ પણ જગ્યાએ કુરિયર મારફતે મોકલાવતો. એસટી બસમાં શેમાં? નહીં, હોટલમાં ડીલ કરતા નહોતા. એ લોકો વોટ્સઅપ કોલિંગથી તમામ વસ્તુ ડીલિંગ કરતા હતા જેથી કરીને પોલીસના કોલ ડિટેલ્સમાં પણ એ આવી નહીં શકે. એ લોકો મોટેભાગે વોટ્સઅપ કોલિંગ અને વોટ્સઅપ મેસેજનો યુઝ કરતા હતા અને બસમાં આ પાર્સલ મોકલી આપતા હતા. અત્યારે આ પ્રાથમિક તબક્કે તપાસ છે, હજુ વધુ તપાસ કરીશું ત્યારે એ આખા નેક્સસ નો પર્દાફાશ થશે અવશ્ય. મમુ સાથે જ એનો બિઝનેસ સંકળાયેલો છે. મોટે ભાગે એણે આ મોબાઈલ્સ મમુને વેચેલા છે અને બોટાદ ગયા છે. ત્યાર પછી આગળ એ મોબાઈલ ક્યાં જાય છે એ મમુ પકડાય. ના, એ સેકન્ડ હેન્ડ આવી રીતે મોબાઈલ લઈને મમુને જ મોકલતો હતો. હા છે, ઉધના નહીં મોબાઈલ ચોરીમાં એ લોકો ઇન્વોલ્વ છે અને ઉધનાનો ગુનો ડિટેક્ટ થયો. ત્યાર પછી આ વિવિધ પોલીસ સ્ટેશનના અલગ અલગ ગુનાઓ ડિટેક્ટ થયા છે. અત્યાર સુધીમાં 16 ગુના ડિટેક્ટ થયા છે અને હજુ વધુ ગુના ડિટેક્ટ થશે. ઘટના સામને આતી હતી ઉસમે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઓર લોકલ પોલીસ દોનો કામ કર રહે થે. ઉસમે પોલીસ કમિશનર સાહેબ કી સૂચના કે અનુસંધાન ક્રાઇમ બ્રાન્ચ કે ડીસીપી સાહેબ એસીપી સાહેબ ઓર ક્રાઇમ બ્રાન્ચ કે પીઆઈ શ્રી જોશી સાહેબ ગઢવી સાહેબ ઓર ઉનકી ટીમ ઓર ઉધના પોલીસ સ્ટેશન કે પીઆઈ એમ વી પટેલ ઓર જેએલ પટેલ ડિસ્ટાર્બ પીએસઆઈ કી ટીમ સબ કામ પે લગે થે. ઉસ દૌરાન
चार आरोपी जो डिंडोली के भैस्तान आवास के हैं वो पकड़े गए। उसमें से अजरुद्दीन उर्फ अजर निजमा शेख, सादिक जम्बूरा शकील शेख, कलीम उर्फ कल्लू सलीम शेख और रिक्शा ड्राइवर हाफिज खान बाबा खान बाबा फिरोज खान जो भैस्तान आवास के रहवासी है वो मोबाइल चोरी करते हुए पकड़े गए रिक्शा के साथ। और उनके साथ जो मोबाइल बेचने में उनका सहभागी थे ऐसे इरफान उर्फ इप्पू और इमरान उर्फ लंगड़ा, वो दोनों भी पकड़े गए। ऐसे छह आरोपी पकड़ में आने के बाद क्राइम ब्रांच सूरत शहर ने ये तपास आगे की तो उसमें उनको सामने आया कि एक रिसीवर है जुनेद उर्फ खारक जो कि सब मोबाइल अपने चोरों के पास से खरीद करके बड़ा नेक्सस चला रहा है और वो आगे मोबाइल बेचता है। तो इस हिसाब से जुनेद उर्फ खारक की धरपकड़ की गई, जिसमें जुनेद उर्फ खारक के घर से और अलग अलग जगह से सर्च करने के बाद क्राइम ब्रांच के हाथ में 131 मोबाइल और एक आईपैड और 13,90,000 रुपये कैश और पैसे गिनने का जो मशीन रहता है रोकड़ गिनने का मशीन वो पकड़ में आया है। इस केस में अभी तक सूरत शहर के 16 गुने डिटेक्ट हुए हैं, जिसमें खटोदरा पुलिस स्टेशन के 9, उधना पुलिस स्टेशन का 1, सलाबतपुरा पुलिस स्टेशन का 1, रांदेर पुलिस स्टेशन का 1 और उमरा पुलिस स्टेशन के 4 गुना डिटेक्ट हुए हैं। 131 मोबाइल जो उसके पास पकड़े गए हैं उसमें अभी तपास जारी है और गुना भी उसमें डिटेक्ट होगा। जुनेद जो है वो रिसीवर है, पूरे सूरत शहर के जितने भी उसके लगभग 12 से 14 चोर उसके संपर्क में है। वो चोरों के पास जो मोबाइल स्नेचिंग और रिक्शा में से मोबाइल चोरी करते हैं उनके पास वो मोबाइल खरीद करके ममू नाम का आरोपी है बोटाद का उसको बेचता है और वो मोबाइल चोरी का पूरा नेक्सस है वो अभी सामने आया है। इसमें 6 चोर और एक रिसीवर जो जुनेद है उसकी धरपकड़ की गई है और अभी तपास आगे जारी है। जो अभी 131 मोबाइल जुनेद के पास पकड़े गए हैं वो पिछले 3 महीने में चोरी हुए हैं और 3 महीने से ये चोरी किए गए मोबाइल उसके पास पकड़े हैं और जो एमओ है वो सब चोर जितने भी 12-15 चोर उसके संपर्क में हैं वो चोर अलग अलग तरीके से चोरी करते हैं, जिसमें बाइक पर मोबाइल स्नेचिंग करते हैं, दूसरा रिक्शा में पैसेंजर के स्वांग में बैठ के रिक्शा में से पैसेंजरों के पास से चोरी करते हैं। दो टाइप की एमओ है इनकी, स्नेचिंग और पॉकेट पिक पॉकेटिंग, दोनों टाइप की चोरी में ये सब मोबाइल चोरी करते हैं। सर मोबाइल स्नेचिंग करवाने कोई पर्टिकुलर समय के टारगेट करता हुए लोगों ने उनके जानवा मिले तो नहीं, अभी तक की जो तपास है उसमें जो मोबाइल चोरी का समय है वो तय नहीं है, पर जैसे ही मौका मिलता है जैसे रिक्शा में चोरी करने का मौका वो तब ढूंढते हैं जब वो कहीं रेलवे स्टेशन की तरफ से या कहीं से भी पैसेंजर लेके निकलते हैं तो उनको कोई सॉफ्ट टारगेट मिल जाता है उसको रिक्शा में पैसेंजर के तौर पे बिठा के फिर उसको उसके पॉकेट में से मोबाइल इस तरह से निकाल लेते हैं। उसमें कोई टाइम उनको जरूरी नहीं, रात के टाइम पे भी किया है और दिन में भी किया है। और स्नेचिंग का जो है वो मोबाइल स्नेचिंग रोड उनको खुली मिलती है और भागने में सरलता हो ऐसे टाइम पे वो कहीं पे भी मोबाइल स्नेचिंग करते हैं। कैमरामैन साबिर सैयद साथ सुनल टोपी वाला, दिव्यांग न्यूज सूरत।